હાલમાં ગુજરાતમાં નકલી કાગળોથી અસલી ભરતી ભૂતિયા શિક્ષકો કાંડ બાદ બોગસ શિક્ષક કાંડનો મુદ્દો ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરતા હેમાંગ રાવલે કહ્યું છે કે શારીરિક ખોટખાપણ અને સ્પોર્ટના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી અને શિક્ષકો પગાર લઈ રહ્યા છે. જેની અરજી ન કરી હોય તેવા શિક્ષકોને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. હેમાંગ રાવલે આ પત્રને બોગસ અને નકામું કહ્યું છે. 2008ની અંદર શિક્ષક ભરતીની જે જાહેરાત થઈ હતી એની અંદર કુલ 257 ઉમેદવાર જે છે એમની વાત હતી, પરંતુ મહેકમથી વધુ ઉમેદવારની સંખ્યા 64 છે. એટલે 257ની સામે 321 ઉમેદવારને નોકરી આપી દેવામાં આવી. એ જ રીતે 2010ની અંદર શિક્ષક ભરતીની જાહેરાત થઈ હતી એમાં 141 ઉમેદવારોની જાહેરાત થઈ હતી. વખતે સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આનેથી વધારે ઉમેદવારો લેવાના નથી, છતાં પણ મહેકમથી વધારે 23 ઉમેદવારો એમણે લઈ લીધા હતા અને કુલ ભરતી 164 ઉમેદવારની કરી હતી. એક તરફ મહેકમ કરતાં વધારે ભરતી, બીજી તરફ જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી એવા ઉમેદવારોને નોકરી, અને ત્રીજી તરફ ખોટા સર્ટિફિકેટ, ચાહે તે સ્પોર્ટ્સના હોય કે ચાહે વિકલાંગતાના હોય, આના આધારે હજી પણ ગુજરાતની અંદર શિક્ષકો નોકરી કરી રહ્યા હોય ત્યારે અત્યારે જ્ઞાન સહાયકના નામે વિદ્યા સહાયકોને જે પ્રમાણે હેરાન કરવામાં આવે છે અને જે બેરોજગારોને અન્યાય કરવામાં આવે છે, અમારી માંગણી છે કે સરકાર દ્વારા આ કૌભાંડની તપાસ છે એ સીબીઆઈ દ્વારા કરવી જોઈએ.